ગુજરાત પોલીસના જાંબાજ ગુજરાત પોલીસ મળ્યા ચારસો એકવીસ પીએસઆઈ જવાનો સીએમને સેલ્યુટ આખરી ટ્રેનિંગ બાદ ગુજરાત પોલીસ ચારસો ને એકવીસ નવા પીએસઆઈ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની નેમ સાથે ચારસો એકવીસ જવાનો લીધા સોગંદ કરાઈ ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ ચારસો મીટરના સિન્થેટિક એથ્લેટિક્સ ટ્રેકનું ઉદઘાટન મુખ્યપ્રધાનના હસ્તે પણ કરાયું હતું મહિલા સુરક્ષા માટે મહિલા લોકોને ભરતી ન કરીએ તોય અમારી જવાબદારી છે ને કટિબદ્ધ છીએ પરંતુ તેત્રીસ ટકા મહિલાઓની પોલીસમાં ભરતીથી બહેનોમાં પણ એક સુરક્ષાનો વ્યાપ વધ્યો છે સાથે સાથે બહેનો પણ પુરુષ સમોવડી છે અને સમાનતાનો જે આપણે જેન્ડરની ઇક્વિટી એ બને એ માટેનો આપણો પ્રયત્ન છે ઇક્વલ લોકો સ્ત્રીઓ અને પુરુષો કામ કરતા થાય એવો સરકારનો પ્રયત્ન છે અને આજની પરેડ ઉપરથી મને વિશ્વાસ પ્રાપ્ત થયો છે કે બહેનો પણ આ કામ માટે સક્ષમ છે પીએસઆઈ મહિલાનો સાહસ નવજાત બાળકી સાથે ટ્રેનિંગ અઢાર દિવસની બાળકી સાથે ટ્રેનિંગ અધિકારીઓને મળ્યો સાથ આ સમારોહનું આકર્ષણ રહી એક મહિલા કે જે તેની અઢાર દિવસની બાળકીની સાથી રાખીને એકેડેમી પહોંચી હતી આ મહિલા જ્યારે પીએસઆઈ બની ત્યારે તેને બાળકીને જન્મ આપ્યો હતો ત્યારે અઢાર દિવસ બાદ જ્યારે તાલીમ માટે તેને બોલાવવામાં આવી ત્યારે તેના મનમાં પોતે બાળકીને કેમ સાચવશે તેનો ભય હતો પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને અલગ વ્યવસ્થા કરી અપાતા તેને રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે હું અહીંયા હાજર થઈ ત્યારે અઢાર દિવસની બેબીને ફીડિંગની ખૂબ જ જરૂરિયાત હોય તો હું જ્યારે ફર્સ્ટ દિવસે અહીંયા હાજર થઈ ત્યારે મેં મારા પ્રશ્નની રજૂઆત કરી કે મને અલગથી રહેવાની સગવડ આપો તો મારી રજૂઆત કરતા લોકોએ મને રહેવાની સગવડ કરી આપી હતી આ પ્રસંગે મુખ્યપ્રધાને મહિલાઓની પોલીસમાં મોટા પ્રમાણમાં ભરતી પર ભાર મૂક્યો હતો ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાને આપવામાં આવેલી સુવિધા સાબિત કરે છે કે ગુજરાત એ મહિલાઓ માટે સુરક્ષિત હોવાની સાથે સહકારી પણ છે દીપક સોલંકી ઈટીવી ન્યૂઝ અમદાવાદ